14મો પ્રશ્ન, એમાંય કંઈક સાબિત કરવાનું છે. ડાબી બાજુ સાઇન એ પ્લસ બી માઇનસ ટુ સાઇન એ પ્લસ સાઇન એ માઇનસ બી કોસ એ પ્લસ બી માઇનસ ટુ કોસ એ પ્લસ કોસ એ માઇનસ બી. જવાબ લાવવાનો છે ટેન એ. તો અહીંયા જો એક વસ્તુ આવી કરી શકાય, આ સાઇન એ પ્લસ બી છે, માઇનસ બે સાઇન એ છે ને એ છૂટા પાડી દઈએ, માઇનસ સાઇન એ માઇનસ સાઇન એ અને પ્લસ સાઇન એ માઇનસ બી, એટલે આ બે સાઇન એ છૂટા પાડી દઈએ તો ઉપર ટોટલ ચાર સાઇન થઈ જાય. પછી એમાં બે બે સાઇનના બે સૂત્રો વાપરવાના, ટોટલ ચાર સાઇન થઈ જાય પછી એમાં બે બે સાઇનના બે સૂત્રો. નીચે પણ આ બે કોસ છૂટા પાડી દઈએ તો બે બે કોસના બે સૂત્રો, સી પ્લસ સી કે સી માઇનસ સી એવી રીતે. પણ જો એવું ના કરવું હોય તો એક ઉપાય છે, આ બે સાઇનને ભેગા જ રહેવા દો, પહેલા ને છેલ્લાને ભેગા કરો. તો પહેલો એ સાઇન વત્તા છેલ્લો એ સાઇન એસ પ્લસ એસ. પણ એવું ત્યારે કરી શકાય જ્યારે પહેલાં છેલ્લાને ભેગા કરીએ એમાં આ વચ્ચેવાળો ખૂણો આવતો હોય. જો આ બંનેનો સરવાળો ભાગ્યા બે કરીએ તો એ ને એ ટુ એ, બી માઇનસ બી કટ, તો આ બંનેનો સરવાળો ટુ એ ભાગ્યા બે એ આવે છે ને, તો પછી આ લાભ લેવાય. બે બે સાઇનના બે ગ્રુપ બનાવવા એના કરતાં સાઇન એ પ્લસ બી, પછી આ પહેલાં લખી નાખું પ્લસ સાઇન એ માઇનસ બી, પછી આ લખી નાખીએ માઇનસ ટુ સાઇન એ, બરોબર. છેદમાં એવું, પણ પહેલાં છેલ્લાને ભેગા કરવાથી એના જવાબમાં આ પદ ના આવતું હોય તો આવું કરવાથી કોઈ ફાયદો ના થાય. આમાં એ ફાયદો થાય છે, કોસ એ પ્લસ બી, પછી આ છેલ્લું પહેલાં લખીએ પ્લસ કોસ એ માઇનસ બી, પછી છેલ્લે આ માઇનસ ટુ કોસ એ. ઓકે, પછી આપણે જે પ્રમાણે પ્લાન વિચાર્યો એ પ્રમાણે આ બેનું જ સૂત્ર, સાઇન વત્તા સાઇન એટલે કે એસ પ્લસ એસ, એસ પ્લસ એસ ટુ એસ સી, એસ પ્લસ એસ ટુ એસ સી એટલે ટુ સાઇન કોસ. પહેલા જોડે પ્રશ્નના બંને ખૂણાઓનો સરવાળો ભાગ્યા બે. સરવાળો કરું તો એ ને એ ટુ એ, બી માઇનસ બી કટ, એટલે આ બંનેનો સરવાળો ટુ એ ભાગ્યા બે કરીએ તો એ. બીજા જોડે બંનેની બાદબાકી ભાગ્યા બે. બાદબાકી કરું તો એ માઇનસ એ કટ, બી માઇનસ માઇનસ બી એટલે બી પ્લસ બી ટુ બી, આ બંનેની બાદબાકી ટુ બી ભાગ્યા બે કરીએ તો બી માઇનસ ટુ સાઇન એ. નીચે સી પ્લસ સી, સી પ્લસ સી ટુ સી સી, પહેલાં બે કોસનું સૂત્ર બનાવીએ છીએ આપણે, સી પ્લસ સી ટુ સી સી, તો ટુ કોસ કોસ. પહેલાં જોડે પ્રશ્નના બે ખૂણાનો સરવાળો ભાગ્યા બે, બીજા જોડે બાદબાકી ભાગ્યા બે. જો ઉપરવાળા જ ખૂણા છે ને તો સરવાળો ભાગ્યા બે એ અને બાદબાકી ભાગ્યા બે બી જ આવશે, માઇનસ ટુ કોસ એ. બાજુમાં જ લખી નાખું, બે સાઇન એ બે સાઇન એ, ઉપર બંનેમાંથી બે સાઇન એ કોમન, ટુ સાઇન એ કોમન જાય તો કોસ બી વધે, ટુ સાઇન એ કોમન જાય તો એક વધે, એટલે કોસ બી માઇનસ એક, કોસ બી માઇનસ એક. ટુ કોસ એ ટુ કોસ એ, બંનેમાંથી ટુ કોસ એ કોમન, ટુ કોસ એ કોમન તો કોસ બી વધે, માઇનસ ટુ કોસ એ કોમન તો એક વધે, તો આ ટુ કટ, કોસ બી માઇનસ એક કટ, વધે સાઇન એ અપોન કોસ એ ટેન એ, બરાબર જમણી બાજુ. આપણે જવાબ ટેન એ જ લાવવાનો હતો, તેવો સિમ્પલ પ્રશ્ન. હવે આવો જ પાછો એક પંદરમો, પંદરમાની રકમમાં ડાબી બાજુ છે કોસ થ્રી એ પ્લસ ટુ કોસ ફાઇવ એ પ્લસ કોસ સેવન એ અપોન કોસ એ પ્લસ ટુ કોસ થ્રી એ પ્લસ કોસ ફાઇવ એ. જવાબ લાવવો છે કોસ ટુ એ માઇનસ સાઇન ટુ એ ટેન થ્રી એ. જો આવો જવાબ લાવવાનો છે, કોસ ટુ એ માઇનસ સાઇન ટુ એ ટેન થ્રી એ, બરાબર. એ જવાબ લાવવા મહેનત કરીએ. ફરી એની એ જ વાત, આ બે કોસને છૂટા પાડીએ તો આ એક કોસ, આ બીજા બે અને આ એક, એટલે ટોટલ ચાર કોસ થાય. બે બેના બે ગ્રુપ બને, સી પ્લસ સી ટુ સી સી, સી પ્લસ સી ટુ સી સી, નીચે એવું આ બે કોસને છૂટા પાડીએ તો. પણ આ સાત એ ને ત્રણ એ દસ એ ભાગ્યા બે પાંચ એ આવી જાય છે ને, પાંચ એ ને એક એ છ એ ભાગ્યા બે ત્રણ એ આવી જાય છે. તો પછી એવા ચાર કોસ છૂટા પાડીને બે વાર સૂત્ર વાપરવા કરતાં કોસ સેવન એ પહેલાં લખી નાખીએ, કોસ સેવન એ પ્લસ કોસ થ્રી એ પ્લસ આ ટુ કોસ ફાઇવ એ ભાગ્યા, નીચે એવું આ કોસ પાંચ એ પહેલાં, કોસ પાંચ એ પછી આ કોસ એ પ્લસ ટુ કોસ
थ्री ए ओके बराबर पछी आ बे कॉसनु सूत्र सी प्लस सी टू सी सी एटले बे कॉस कॉस पहला जोड़े सरवाळो भाग्या बे सात ने त्रण दस भाग्या बे पांच ए बीजा जोड़े बादबाकी भाग्या बे सात माथी त्रण जाए चार भाग्या बे टू ए प्लस टू कॉस पांच ए छे ऊपर नीचे पहला बेनु सूत्र सी प्लस सी टू सी सी एटले टू कॉस कॉस पहला जोड़े पांच ने एक छ भाग्या बे त्रण ए बीजा जोड़े पांच माथी एक जाए चार भाग्या बे टू ए प्लस टू कॉस थ्री ए छे एमां ऊपर बन्ने माथी बे कॉस पांच ए कॉमन तो बे कॉस पांच ए बे कॉस पांच ए जाए तो अहींया वधे कॉस टू ए प्लस बे कॉस पांच ए जाए तो त्यां कहीं नहीं तो एक वधे नीचे टू कॉस थ्री ए टू कॉस थ्री ए तो टू कॉस थ्री ए कॉमन टू कॉस थ्री ए जाए तो कॉस टू ए वधे प्लस टू कॉस थ्री ए बधुं जोतुं रह्यो त्यां एक वधे आ टू कट अने आ कॉस टू ए प्लस वन आखो कौंस कट એટલે વધ્યું શું કોસ પાંચ એ અપોન કોસ ત્રણ એ કોસ પાંચ એ અપોન કોસ ત્રણ એ આવું વધ્યું બરાબર આગલા દાખલામાં સાઈન એ અપોન કોસ એ ટેન એ થઈ ગયું હતું અહીંયા ખૂણો જુદો જુદો છે બીજી એક વાત ખાસ જવાબમાં આ દાખલો હું જાતે ગણવા જ આપવાનો હતો પણ હવે જે વાત છે ને આના પછીની બસ એટલી વાત સમજાવવા માટે થઈને મેં આ દાખલો ગણાવી દીધો બરાબર નહીંતર આ રકમ લખીને તમને બતાવી દેત ને કહી દેત કે આની જેમ જ આ દાખલો ગણવો અને જેવી જ પ્રક્રિયા કરીને છેલ્લા બંને છે એ આગળ લખ્યા પછી એ બેના સૂત્ર વાપર્યા કોમન આવ્યું કૌંસ કટ થઈ ગયો બરાબર પણ હવે જે આ જવાબ લાવવાનો છે ને એના માટે મેં આ દાખલો ગણાવ્યો કે હવે જવાબમાં જો ટુ એ અને થ્રી એ જ છે કંઈ પાંચ એ તો છે જ નહીં જમણી બાજુ હજી આવી નથી અને જમણી બાજુમાં ટુ એ અને થ્રી એ છે કંઈ પાંચ એ નથી તો પછી કોસ આ પાંચ એના બદલે થ્રી એ પ્લસ ટુ એ એવું લખાય નીચે કોસ થ્રી એ છે પાંચે એટલે ત્રણે વત્તા ટુ એ વાંધો નહીં આની આગળના વિડીયોમાં આપણે કોસ આલ્ફા પ્લસ બીટા સૂત્ર ભણ્યા જ છીએ તો આ લાગે છે કોસ આલ્ફા પ્લસ બીટા બહુ ઓછું વપરાયું અહીં બીજા સૂત્રો બહુ ઓછા વાપર્યા આપણે પણ હમણાં થોડી વાર પહેલાં મેં વાત કરી એમ કોઈ પણ ટોપિક ચાલતો હોય ત્યારે એની આગળના ટોપિકના સૂત્રો તો કામમાં આવે જ ગમે ત્યારે તો આગળના ટોપિકનો સૂત્ર કોસ આલ્ફા પ્લસ બીટા કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા તો કોસ આલ્ફા એટલે થ્રી એ કોસ બીટા એટલે ટુ એ કોસમાં સરવાળો હોય તો બાદબાકી આવે સાઇન આલ્ફા એટલે થ્રી એ સાઇન બીટા એટલે ટુ એ અપોન કોસ થ્રી એ અને છેલ્લી વાત હવે આ કોસ થ્રી એ બંનેના છેદમાં અલગ અલગ મોકલીએ કોસ થ્રી એ પહેલાં નીચે જાય તો કોસ થ્રી એ કટ વધે કોસ ટુ એ માઇનસ કોસ થ્રી એ બીજા નીચે જાય તો સાઇન થ્રી એ અપોન કોસ થ્રી એ ટેન થ્રી એ ઇન્ટુ આ સાઇન ટુ એ તો આ કોસ ટુ એ સાઇન ટુ એ ટેન થ્રી એ સાઇન ટુ એ ટેન થ્રી એ વચ્ચે બાદબાકી હવે જમણી બાજુ કહી શકાય તો આ વાત સમજાવવા માટે મેં દાખલો ગણાવ્યો બાકી આગળનો ભાગ તો તમને સમજાય એવો જ હતો અને આ જે ટોપિક આપણે આજે ચાલુ કર્યો ચાર સૂત્રોની પ્રેક્ટિસ આપણે કરીએ છીએ એસ પ્લસ એસ એસ માઇનસ એસ સી પ્લસ સી સી માઇનસ સી તો એ ચાર સૂત્રોની પ્રેક્ટિસ થાય એ માટે આ બધા દાખલા મેં તમને ગણાયા એમાં આ છેલ્લો દાખલો સાબિત કરવાનું છે ડાબી બાજુ વન અપોન સાઇન ટેન માઇનસ રૂટ થ્રી અપોન કોસ ટેન બરાબર ચાર જવાબ લાવવાનો છે ઓકે જવાબ ચાર લાવીશું આપણે અહીંયા પહેલાં લસાઅ લઈએ તો બીજાનો છેદ પહેલાં ને કોસ દસ માઇનસ રૂટ થ્રી સાઇન દસ બીજાનો છેદ પહેલાંને પહેલાંનો છેદ બીજાને નીચે બંને ગુણાય તો સાઇન દસ ઇન્ટુ કોસ દસ આ લસાઅ લઈ લીધો આપણે બરાબર લસાઅ લઈ લીધા પછી ઉપર કોસ દસ માઇનસ રૂટ થ્રી સાઇન દસ છે ઉપર બે વડે ગુણીને ભાગી દઈએ પણ એમાં ગુણાકારવાળા બે કામના નથી ભાગાકારવાળા બે કામના છે તો વન બાય ટુ કોસ દસ માઇનસ રૂટ થ્રી બાય ટુ સાઇન દસ નીચે બે વડે ગુણીને ભાગીએ પણ એમાં ભાગાકારવાળા બે કામના નથી ગુણાકારવાળા બે કામના છે તો બે સાઇન દસ કોસ દસ ઓકે એટલે આ શું થાય ટુ એસ સી એવું થાય ઉપર છે ને શું કર્યું એ તમારે આ એક જ દાખલો છે આગળ થોડાક દાખલાની આવી પ્રેક્ટિસ થશે તો કરીશું 100% બાકી તમે યાદ રાખજો કે સાઇન અને કોસનો સરવાળો કે બાદબાકી હોય સાઇન અને કોસનો સરવાળો કે બાદબાકી બંનેના ખૂણા સરખા સમજો
साइन अने कॉसनो सरवाळो के बादबाकी बन्नेना खूणा सरखा, तो एने रूट टू वडे गुणीने भागवाना। सेने वडे? रूट टू वडे गुणीने भागवाना, वन अपॉन रूट टू साइन प्लस के माइनस वन अपॉन रूट टू कॉस। ओके, साइन अने कॉसनो सरवाळो के बादबाकी खूणा सरखा, तो रूट टू वडे गुणीने भागवाना। અને સાઇન અને કોસનો સરવાળો કે બાદબાકી હોય, ખૂણા સરખા હોય અને બેમાંથી કોઈ એકનો સહગુણક રૂટ થ્રી હોય, બેમાંથી કોઈ એકનો, તો બે વડે ગુણીને ભાગવાના રૂટ થ્રી બાય ટુ સાઇન પ્લસ કે માઇનસ વન બાય ટુ કોસ. ઓકે, ફરી એકવાર, સાઇન અને કોસનો સરવાળો કે બાદબાકી ખૂણા સરખા, તો રૂટ ટુ વડે ગુણીને ભાગવાના. સાઇન અને કોસનો સરવાળો કે બાદબાકી ખૂણા સરખા અને બેમાંથી કોઈ એકનો સહગુણક રૂટ થ્રી, સાઇનનો કે કોસનો ગમે તેનો, તો બે વડે ગુણીને ભાગવાના. ઓકે, એનાથી શું થાય? તો જો બે, હવે અંદર આ કોસ જોડે હું વન બાય ટુ એટલે કોસ સાહીઠ લખું, સાઇન જોડે રૂટ થ્રી બાય ટુ એટલે સાઇન સાહીઠ થાય એ લખું, તો કોસ સાહીઠ કોસ દસ, સાઇન સાહીઠ સાઇન દસ, કોસ સાહીઠ કોસ દસ, સાઇન સાહીઠ સાઇન દસ, એટલે આ કોસ સાહીઠ કોસ દસ, સાઇન સાહીઠ સાઇન દસ, એટલે કોસનું સૂત્ર થાય. કોસ બાદબાકી હોય તો કોસ આલ્ફા પ્લસ બીટા, સરવાળો હોય તો કોસ આલ્ફા માઇનસ બીટા. કોસ જોડે કોસ ને સાઇન જોડે સાઇન, વન બાય ટુ એટલે કોસ સાહીઠ, રૂટ થ્રી બાય ટુ એટલે સાઇન સાહીઠ, કોસ સાહીઠ કોસ દસ માઇનસ સાઇન સાહીઠ સાઇન દસ, કોસ સાહીઠ કોસ દસ માઇનસ સાઇન સાહીઠ સાઇન દસ, તો કોસ સાહીઠ પ્લસ દસ કોસ સિત્તેર, કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર થાય. જો કોસ જોડે સાઇન લખીએ, વન બાય ટુ એટલે સાઇન ત્રીસ, અને સાઇન જોડે કોસ લખીએ, રૂટ થ્રી બાય ટુ એટલે કોસ ત્રીસ, તો સાઇન ત્રીસ કોસ દસ માઇનસ કોસ ત્રીસ સાઇન દસ, સાઇન ત્રીસ કોસ દસ માઇનસ કોસ ત્રીસ સાઇન દસ, તો સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર થાય. સમજ્યા? એટલે કોસ જોડે કોસ, સાઇન જોડે સાઇન લખીએ તો કોસનું સૂત્ર બને, કોસ જોડે સાઇન ને સાઇન જોડે કોસ લખીએ તો સાઇનનું સૂત્ર બને. તો આવું સૂત્ર બની શકે એ માટે પેલા વન અપોન રૂટ ટુ માય, વન અપોન રૂટ ટુ એટલે સાઇન પિસ્તાલીસ, વન અપોન રૂટ ટુ એટલે કોસ પિસ્તાલીસ, તો કોસ કોસ સાઇન સાઇન, કે પછી વન અપોન રૂટ ટુ એટલે અહીંયા કોસ પિસ્તાલીસ લખો ને અહીંયા સાઇન પિસ્તાલીસ લખો, તો સાઇન આલ્ફા કોસ બીટા, કોસ આલ્ફા સાઇન બીટા, તો સાઇનનું સૂત્ર બને. એટલે આવી રીતે રૂટ ટુ વડે અને રૂટ બે વડે ક્યારે ગુણીને ભાગવાના ખબર પડી તમને? એનાથી ફાયદો આ થાય, હું અહીંયા જો સાઇનનું સૂત્ર બનાવું, સાઇનનું સૂત્ર બનાવવું હોય તો કોસ જોડે મારે સાઇન લખવા પડે, તો વન બાય ટુ એટલે સાઇન ત્રીસ થાય, અને એની જોડે કોસ દસ છે, સાઇન જોડે કોસ લખવા પડે, રૂટ થ્રી બાય ટુ એટલે કોસ ત્રીસ થાય, એની જોડે સાઇન દસ લખવા પડે, એની જોડે સાઇન દસ છે સોરી, આ વન બાય ટુ, આ બે નકામા છે. નીચે બે વડે ગુણીને ભાગવાનું કારણ શું? આ ટુ એસ સી થાય, એટલે ટુ એસ સી આની આગળનો ટોપિક હતો, ટુ એસ સી એસ પ્લસ એસ, તો કૌંસ કરું સાઇન પ્લસ સાઇન, પહેલાં જોડે સરવાળો દસ ને દસ વીસ, બીજા જોડે બાદબાકી જીરો, આ બે છેદનો છેદ અંશમાં જતો રહે એટલે ચાર થઈ જાય ઉપર, તો ઉપર બે વડે ગુણીને ભાગવાનું કારણ તમને ખબર પડી ગયું ને મેં સમજાવ્યું એ? જરૂર પડે વિડીયો રિપીટ કરીને ફરી એકવાર જોઈ લેજો, ક્યારે રૂટ ટુ વડે ગુણીને ભાગવાના ને ક્યારે બે વડે ગુણીને ભાગવાના, અને એવું કરવાથી શું ફાયદો થાય આ? તો હવે ત્રીસ એટલે આલ્ફા વિચારો, દસ એટલે બીટા, તો સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા, એટલે સાઇન આલ્ફા માઇનસ બીટા થાય. આ બે છેદનો છેદ અંશમાં આવી ગયો એટલે ચાર થઈ ગયા છે. નીચે સાઇન વીસ વત્તા સાઇન જીરો જીરો, એટલે ખાલી સાઇન વીસ વધે, તો આ ચાર સાઇન ત્રીસ માઇનસ દસ એટલે સાઇન વીસ, નીચે સાઇન વીસ, સાઇન સાઇન કટ એટલે ચાર. આપણે સાબિત કરવાનું હતું, જવાબ ચાર જ લાવવાનો હતો, તો બરાબર જમણી બાજુ. ઓકે, તો આપણે સૂત્રોની જેટલી થઈ શકે એટલી પ્રેક્ટિસ કરી, બાકી બધા સૂત્રો તમે પણ વારંવાર વાંચી વાંચીને પણ તૈયાર કરજો. આ સૂત્રોનો અત્યારે આપણે જો ટાઈમ હતો એટલે ચોપડીમાં નથી, એવા સોળ દાખલાની મેં આજે પ્રેક્ટિસ કરાવી બરાબર, અને હજી આવા બીજા બધા સૂત્રો પાકા કરવા માટે પણ હજી આવા ત્રીસ ચાલીસ પચાસ દાખલાની આપણે પ્રેક્ટિસ કરીશું, પણ બારમામાં ટાઈમ નહીં હોય એટલે આ બધા સૂત્રો આજે પૂરું. એસ પ્લસ એસ ટુ એસ સી, એસ માઇનસ એસ ટુ સી એસ, સી પ્લસ સી ટુ સી સીન, સી માઇનસ સી માઇનસ ટુ એસ એસ, આ સૂત્રોની આજે થઈ એટલી પ્રેક્ટિસ કરી લીધી. સૂત્રો વારંવાર વાંચીને, આ દાખલા વારંવાર લખીને આ સૂત્રો પાકા કરી લેવાના, નહીતર બારમામાં બહુ અગવડ પડશે.